ये गीतड़ू। बेसे डोसो माथे मुके पोटली गधाओ पर बेसे डोसो माथे मुके पोटली थस थस जाए थस थस थाई चोटली ना झुल्ला मा बेसी पंखी गीतो गाए चोटली ना झुल्ला मा बेसी पंखी गीतो गाए चोटली उड़े फररर फर चोटली उड़े फररर फर दाढ़ी उड़े सररर सर दाढ़ी उड़े सररर सर गधानी पुछड़ी लांबी लस गधानी पुछड़ी लांबी लस काधे ध्रुजे थररर थस काधे ध्रुजे थररर थस दोढ़ फुटनी दाढ़ी ने चार फुटनी चोटली दोढ़ फुटनी दाढ़ी ने चार फुटनी चोटली गधा ऊपर बेसे डोसो माथे मुकी पोटली गधा ऊपर बेसे डोसो माथे मुकी पोटली दोढ़ फुटनी दाढ़ी ने चार फुटनी चोटली। फ्रेंड्स तमने लोगों ने आ गप्पा भरेलू गीत सांभळवानी मजा आवी ने કેટલા બધા ગપ્પા છે ને આ ગીતમાં બાળ મિત્રો તમે પણ તમારા ફ્રેન્ડ સાથે આવા ગપ્પા મારો છો નથી મારતા અરે વાહ તમે તો ખૂબ ડાયા છોકરાઓ છો તો બાળ મિત્રો આવા જ ફ્રેન્ડ્સ તમારા જેવા ભેગા થયા છે એકનું નામ છે કિશન અને એકનું નામ છે અલી હા આ અલી અને કિશન ભેગા થયા છે અને બોર થાય છે બસમાં જાય છે અને બોર થાય છે તો ત્યાં એ લોકો ગપ્પા મારે છે તો આ અલી અને કિશન નો જોક સાંભળવો છે સાંભળવો છે ને તો ચલો આપણે અલી અને કિશન નો જોક સાંભળીએ આ બસ કેટલી ધીરે ચાલે છે ક્યારે ઘરે પહોંચીશું આપણે અરે બસ કરતા તો આપણે ઝડપથી દોડતા હઈશું તો પછી ચાલને બસને ખિસ્સામાં મૂકી દોડતા દોડતા ઘરે પહોંચી જઈએ પણ મારું ખિસ્સું તો ફાટેલું છે ઓહો તો તેમાંથી બસ નીચે પડી જશે એક કામ કર બસ ને તારા લંચ બોક્સ માં મૂકી દે ફ્રેન્ડ્સ જોયા ને અલી અને કિશન ના ગપ્પા નો ભરેલા જોક્સ મજા આવી ને બાળ મિત્રો તમે આવા જોક સાંભળો છો સાંભળવા જોઈએ અને આવા જોક્સ તમે બધા ભેગા કરજો અને જયારે આપણે મળીશું સ્કૂલે ત્યારે આવા જોક્સ આપણે આપણા ક્લાસરૂમ માં કરીશું તો બીજું કઈ રમત રમવા માટે રેડી થાવ છો તમે અરે રેડી જ છો અરે વાહ તો હવે આપણે ભીમકુમાર ને જોડકા જોડવાના છે ભીમકુમાર આજે ઘરની સફાઈ કરી રહ્યા છે તો કઈ સફાઈ ચિત્ર દ્વારા તમારે જોવાનું છે કે ભીમ કઈ સફાઈ કરે છે તેની સાથે તમારે જોડવાનું છે બહુ મજા આવશે હા જોડકા જોડવાના છે આપણે તો તમે બધા જોડકા જોડવા માટે રેડી છો ને તો જો તમારી સ્ક્રીન પર એક સરસ મજાનું ભીમકુમાર નું પિક્ચર દેખાય છે આ પિક્ચર તમારી ટેક્સ્ટ બુકમાં છે ઓકે તો આ પિક્ચર જુઓ અને આપણે આ ભીમકુમારના જોડકા જોડવાના છે તો તમે બધા રેડી છો ને બાળ મિત્રો તો ચલો આપણે જોડકા જોડીએ બાળ મિત્રો તો જો તમારી સ્ક્રીન પર જે પિક્ચર દેખાય છે તેમાં ભીમકુમાર પહેલા ચિત્રમાં શું કરી રહ્યો છે કઈ કટકો લઈને સાફ કરતો હોય એવું લાગે છે ને હા તો સામે જો વાક્ય આપ્યા છે તો આપણે એની સાથે જોડવાના છે તો ભીમકુમાર કપડાથી ચાંદો સાફ કરે છે તો આપણે એની સાથે જોડીએ બાળ મિત્રો હવે જો બીજા પિક્ચરમાં ભીમકુમાર કદાચ બસ ચલાવતા હોય એવું લાગે છે સાચી વાત ને તો જો સામે વાક્યોમાં ક્યાં લખ્યું છે ભીમકુમાર બસ ચલાવે છે તો ચાલો આપણે એની સાથે જોડી લઈએ બાળ મિત્રો હવે ત્રીજા ચિત્રમાં ભીમકુમાર હાથી સાથે કઈ કરી રહ્યા લાગે છે હે ને બરાબર ને
તો ચાલો આપણે ભીમકુમાર શું કરે છે, ભીમકુમાર પાડેલા હાથીને પાણી પીવડાવે છે, તો આપણે એની સાથે જોડી લઈએ. હવે ભીમકુમાર કઈ કરી રહ્યા છે બાળ મિત્રો, તમને ખબર પડે છે શું કરે છે? હા, ભીમકુમાર બ્રશ કરે છે. તો આપણે ભીમકુમાર બ્રશ કરે છે તેની સાથે જોડીએ. ક્યાં છે આ વાક્ય? પહેલા નંબર પર છે. તો ચલો આપણે જોડીએ. હવે છેલ્લું ચિત્ર શાનું છે, કોણ કહેશે? ભીમકુમાર કઈ વજન ઉચકી રહ્યા છે? હા, ભીમકુમાર કસરત કરે છે. તો આપણે આની સાથે જોડીશું. બાળ મિત્રો, આ ચિત્ર તમારી ચોપડીમાં પણ છે, તમારે એ જોડકા જોડવાના છે. બાળ મિત્રો, જોડકા જોડવાની મજા આવી ને? ભીમકુમાર કેવી કેવી એક્ટિવિટી કરતા હતા, કેવી કેવી પ્રવૃત્તિ કરતા હતા? તમે પણ બ્રશ એવું કરો છો ને? તો બાળ મિત્રો, હવે તમારે ગીત સાંભળવું છે. હવે આપણે જે ગીત ગાવાના છે તેને પાંચકડું કહેવાય. તો આપણે પાંચકડું ગાવા માટે તમે બધા રેડી છો ને? તો આ ગીત તમારે ધ્યાનથી સાંભળવાનું છે, આ પાંચકડું તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને તમારે મારી સાથે ગાવાનું છે. તો રેડી છો પંચકડું ગાવા? તો ચલો સાંભળીએ પંચકડું. હું તો ગયો તો અમદાવાદ ને ત્યાંથી લાવ્યો બૂટ, એ તો હતો કાળો કૂતરો ને થઈ ગયો મોટો ઊંટ, કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ, એ ચૂલા ઉપર ઊંડરડી કરકર મીઠું ખાય, પૂંછડી જાલી પછાડીએ તો રૂપિયા ખનન ન થાય, કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ, એ ચૂલામાં ઉગ્યો આંબો ને આંબે આવ્યા બોરા, બોરા વીણી ખાધા ત્યાં તો ખડખડ હસ્યા છોરા, કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ. ઓ, પંચકડું ગાવાની મજા આવી ને? હા, જોયું ને આ લોકો કેવી મજા કરી. તમે પણ આવી મજા કરો છો બાળ મિત્રો? તો અત્યારે તો ફૂલ વેકેશન ચાલી રહ્યું છે, તો તમે ખૂબ એન્જોય કરતા હશો ને, ખૂબ મજા કરતા હશો, સાચી વાત ને બાળ મિત્રો? તો આ એક્ટિવિટી તમારે ઘરે કરવાની છે, આ ગીતડું ઘરે ગાવાનું છે અને ગપ્પા ભરેલું આગળ જે ગીત ગાયું તે પણ ગાવાનું છે. અને બાળ મિત્રો, જોક્સ તમારે ભેગા કરવાના છે અને અવનવા જોક્સ રોજ સાંજે તમારે મમ્મી પપ્પા સાથે કરવાના છે અને પપ્પા મમ્મીને પણ કહેવાનું છે કે કોઈ નવા જોક્સ મને કહો, ઓકે? અને એ બધા જોક્સ યાદ રાખજો ને, જ્યારે આપણે સ્કૂલે મળીશું ને ત્યારે આપણે એક પછી એક જોક્સ બોલવાના છે. તો તમે જોક સાંભળવા માટે રેડી છો ને? હું તો બહુ જ રેડી છું અને હું તમારા લોકોની રાહ જોઉં છું જોક સાંભળવા માટે ને જોક સંભળાવવા માટે, ઓકે? તો આના આગળના વિડીયોમાં તમે અવનવી એક્ટિવિટી કરી છે, આ વિડીયોમાં પણ કરી છે, હવે હું નવા વિડીયોમાં નવી એક્ટિવિટી અને નવી પ્રવૃત્તિ અને નવા ગીતો સાથે પાછી મળીશ. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો, ઓકે બાળ મિત્રો? તો પાછા મળીશું. બાય. જય શ્રી કૃષ્ણ.